ભરૂચ બેઠકના આપના ઉમેદવાર ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો. નર્મદા જિલ્લામાં પ્રવેશવા માટે ચૈતરે કરેલી અરજીને કોર્ટે નકારી. ચૈતર વસાવાએ હવે હાઈકોર્ટમાં અરજી કરવી પડશે. કનુ કલસરિયાએ ભાજપમાં જોડાવા અંગેની અટકળ ઉપર પૂર્ણ વિરામ મૂક્યું. અલંગ પાસે ખેડૂતોને સંબોધતા કહ્યું, હું ભાજપમાં નથી જોડાવાનો. કનુ કલસરિયાએ કહ્યું, ભાજપમાં જોડાવા મારું મન નથી માનતું, માન્યું નથી અને માનશે પણ નહીં, એમ કહીને ભવિષ્યમાં પણ ભાજપમાં ન જોડાવાની વાત કરી. ભાજપમાં લોકસભા ચૂંટણીના ઉમેદવારો માટે દિલ્હીમાં કોર ગ્રુપની બેઠક. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને અમિત શાહ બેઠકમાં હાજર. ગુજરાતની બાકી રહેલી 4 બેઠકોના ઉમેદવાર માટે મંથન. અગાઉ ભાજપે 22 બેઠકોના ઉમેદવાર નામ જાહેર કર્યા હતા. ઉત્તર પ્રદેશ ઓડિશાની બેઠક ઉપર મંથન થશે. ભાજપની કોર ગ્રુપની બેઠકમાં ભાગ લેવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી પહોંચ્યા. ગુજરાતની બાકી 4 બેઠકના ઉમેદવાર પર બેઠકમાં મંથન. બેઠકમાં જેપી નડ્ડા અને અમિત શાહ પણ હાજર. ચૂંટણી પંચના નિર્દેશ બાદ ગુજરાતના ગૃહસચિવ બદલાયા. એ કે રાકેશને સોંપાયો ગૃહસચિવનો ચાર્જ. કૃષિ ઉપરાંત ગૃહ વિભાગનો વધારાનો ચાર્જ સોંપાયો. પંકજ જોશી પાસે ગૃહસચિવનો ચાર્જ હતો. વડોદરાના કોયલી ગામે જમીન સંપાદનનો વિરોધ. મહિલાનો કૂવામાં ઝંપલાવી આપઘાતનો પ્રયાસ. હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈએ વીજળીની ઝડપે કૂવામાં કૂદીને મહિલાને બચાવી. પોતાના જીવની પરવા કર્યા વિના મહિલાનો જીવ બચાવનાર કોન્સ્ટેબલને એસપી આરડી કવાએ પ્રોત્સાહિત કર્યા. એસપીએ કહ્યું કે એવોર્ડ માટે ઉપલા અધિકારીની રજૂઆત કરાશે. ગુજરાત યુનિવર્સિટીમાં મારામારીની ઘટના મુદ્દે કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને કહ્યું, યુનિવર્સિટીમાં આવી ઘટના બને તે યોગ્ય નથી, આ ભારતીય સંસ્કૃતિ નથી. ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલ મારામારી કેસમાં રાજ્ય સરકારે કડક કાર્યવાહીના આદેશ આપ્યા. અમદાવાદ પોલીસે 9 અલગ અલગ ટીમ બનાવી 5 શખ્સોની ધરપકડ કરી. યુનિવર્સિટીના વિદેશી વિદ્યાર્થીઓને નવી હોસ્ટેલમાં શિફ્ટ કરાયા. મારામારીની ઘટના બાદ વિદેશ મંત્રાલય ગુજરાત સરકારના સંપર્કમાં. ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાં મારામારીના કેસમાં આરોપીઓના 20 માર્ચ 3 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર. મારામારી કેસમાં અત્યાર સુધીમાં કુલ 5ની ધરપકડ. ગુજરાત યુનિવર્સિટીમાં મારામારીની ઘટના મુદ્દે સુઓ મોટો. હાઈકોર્ટે સુઓ મોટો પિટિશન લેવાનો ઇનકાર કર્યો. હાઈકોર્ટે કહ્યું, કોર્ટનું કામ તપાસ કરવાનું નથી, તપાસનું કામ પોલીસનું છે. આ મુદ્દે પોલીસ તપાસ કરશે. કુલપતિએ નમાઝને લઈને કહ્યું, હોસ્ટેલમાં ફાળવેલી જગ્યાએ નમાઝ અદા કરી શકાશે, ધાર્મિક લાગણી ન દુભાય તેનું ધ્યાન રખાશે. ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાં ઘર્ષણને લઈને એબીવીપીએ કુલપતિને આપ્યું આવેદનપત્ર. યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની સુરક્ષા સઘન કરવાની માંગ. વિદ્યાર્થીઓની સુરક્ષામાં વારંવાર ચૂક થતી હોવાનો દાવો. યુનિવર્સિટી હોસ્ટેલમાં મારામારીના કેસમાં વીએચપીના મહામંત્રી અશોક રાવલનો ગંભીર આક્ષેપ. હોસ્ટેલમાં કેટલાક દિવસથી મૌલવી આવતા હોવાનો આક્ષેપ. અશોક રાવલે કહ્યું, મૌલવી હોસ્ટેલમાં જઈને વિદ્યાર્થીઓને ભડકાવે છે, ઉશ્કેરણી કરવા માટે જાહેરમાં નમાઝ પઢે છે, ચૂંટણી આવે છે એટલે ગુજરાતને બદનામ કરવાનું ષડયંત્ર. જાહેરમાં આ રીતે નમાઝ પઢવી અયોગ્ય હોવાની વાત અશોક રાવલે કરી. કહ્યું, તેમના ધર્મસ્થાને જઈને નમાઝ પઢવી જોઈએ. આ કેસમાં વિધર્મી યુવકે પહેલા લાફો માર્યો હતો. કાજલ હિન્દુસ્તાનીનો પાટીદાર દીકરીઓ પરના નિવેદનનો જૂનો વીડિયો વાયરલ. કાજલે કહ્યું, મોરબીની 7 પાટીદાર દીકરીઓ વિધર્મી બોયફ્રેન્ડ બનાવીને મજા કરે છે. પાટીદાર દીકરીઓએ વિધર્મીઓને 40 લાખની ગાડી પણ ગિફ્ટમાં આપી હતી. મોરબીમાં કોંગ્રેસી નેતા મનોજ પન્નારાએ કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. પન્નારાએ કહ્યું, પાટીદાર સમાજની દીકરીઓને બદનામ કરવાનું ષડયંત્ર. કાજલના વિવાદિત નિવેદનને લઈને દિનેશ બાંભણિયાએ કહ્યું કે કાજલે જાહેરમાં આવા નિવેદન ન કરવા જોઈએ. પાટીદાર સમાજને બદનામ કરવાનો પ્રયાસ, આવો કોઈ બનાવ નથી બન્યો. પાટીદારની દીકરીઓ પરના વિવાદિત નિવેદનને લઈને ગીતા પટેલે કહ્યું કે પાટીદાર સમાજ સંસ્કારી સમાજ છે, દીકરીઓ પર આવી ટિપ્પણી યોગ્ય નથી, તેમની પાસે પુરાવા હોય તો રજૂ કરે. પાટીદાર અગ્રણી પરેશ ગજેરાનું નિવેદન. સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આવું નિવેદન આપ્યું. કાજલ હિન્દુસ્તાની તાત્કાલિક પાટીદાર સમાજની માફી માંગે. કાજલ હિન્દુસ્તાનીએ પાટીદાર દીકરીઓ પર કરેલ ટિપ્પણી મામલે એસપીજી અધ્યક્ષ લાલજીભાઈ પટેલે નિવેદન આપ્યું. કાજલબેને કરેલ ટિપ્પણી યોગ્ય નથી. અભદ્ર ભાષામાં બોલનાર કાજલબેનને સખત શબ્દોમાં વખોડીએ છીએ. લાલજીભાઈ પટેલે કહ્યું કે મનોજભાઈ પનારાને અમારો સપોર્ટ છે. જ્યાં જ્યાં પણ કાજલ હિન્દુસ્તાનીનો પ્રોગ્રામ હશે અમે એનો વિરોધ કરીશું. સાવરકુંડલામાં ધોરણ 10ની પરીક્ષામાં ડમી વિદ્યાર્થી ઝડપાયો. સ્વામિનારાયણ ગુરુકુળ બોર્ડના કેન્દ્રમાંથી ઝડપાયો ડમી વિદ્યાર્થી. સ્કૂલના સંચાલક સહિત લોકો પોલીસ મથકે પહોંચ્યા. આ ઉપરાંત વડોદરાના ડભોઈમાં બ્રિજમાં ભ્રષ્ટાચાર ઉઘાડો પડ્યો. 10 મહિના પહેલા તૈયાર થયેલ બ્રિજમાં પડ્યા ગાબડા.
તંત્રએ ગાબડામાં માત્ર થીંગડું મારીને સંતોષ માન્યો. ડભોઇ સાઠોદ રેલવે લાઇન પર 26 કરોડના ખર્ચે બનાવાયો છે ઓવરબ્રિજ. તૈયાર થયેલા બ્રિજમાં ગાબડા અને તિરાડો, તેમ છતાં પણ રચના કન્સ્ટ્રક્શન એજન્સી અને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી નહીં. ભાવનગરના તળાજામાં ટીપી સ્કીમનો વિરોધ. મણાર ગામે 17 ગામના ખેડૂતોનું મહાસંમેલન. ટીપી સ્કીમની વ્યવસ્થા ઊંધી હોવાનો ખેડૂતોનો આક્ષેપ. ફિલ્મ ડિરેક્ટર રાજકુમાર સંતોષીને જામનગરની કોર્ટે જામીન પર મુક્ત કર્યા છે. રાજકુમાર 5,000 રૂપિયાના જામીન પર મુક્ત. ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા થઈ હતી. વડોદરામાં ભાયલીમાં નવી ટીપી સ્કીમનો ખેડૂતોએ વિરોધ કર્યો. 75 મીટરના રોડમાં ખેડૂતોની જમીન લઈ લેવાય. ફાઇનલ પ્લોટ બાદ જ રોડ બનાવવાની ખેડૂતોની માંગ. નિરાકરણ નહીં આવે તો ચૂંટણી બહિષ્કારની ચીમકી. વલસાડમાં જમીન સંપાદનમાં યોગ્ય વળતરની માંગ. પાવરગ્રીડ લાઇન મુદ્દે ખેડૂતોની કલેક્ટરને રજૂઆત. પાવરગ્રીડની લાઇન અંડરગ્રાઉન્ડ લાઇનમાં લઈ જવાની માંગ કરવામાં આવી. મોરબીના હળવદમાં દિવસે વીજળીની માંગ સાથે 4 ગામના ખેડૂતોએ પીજીવીસીએલ કચેરીમાં રામધૂન બોલાવી. સરકારની દિવસનો પાવર આપવાની જાહેરાત, છતાં જેટકો દ્વારા પાવર ન આપતા ખેડૂતોમાં રોષની લાગણી. જામનગરના બેડી વિસ્તારમાં દાદાનું બુલડોઝર ફર્યું. સાયચા ગેંગના ગેરકાયદે બાંધકામ હટાવવાની કામગીરી. ગેરકાયદે બંગલો, ફાર્મ હાઉસ, ગેરેજ તોડી પાડ્યું. ડીવાયએસપી સહિતના બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન. સુરતવાસીઓ માટે સારા સમાચાર. સુરત સિવિલમાં હૃદયરોગની સારવાર અને સર્જરી શરૂ કરાશે. દરખાસ્તને ટૂંકમાં ગાંધીનગરથી મળી શકે મંજૂરી. અમદાવાદની યુએન મહેતા સંસ્થા કાર્ડિયાક સેન્ટરનું સંચાલન કરશે. વડોદરામાં રોડ બનાવવાની કામગીરીમાં માત્ર ડામર પાથરી દેતા લોકોમાં રોષ. થોડા દિવસ પહેલા બનાવેલ રોડ ઉખડવા લાગ્યો. રોડની કામગીરીમાં ભ્રષ્ટાચારના સ્થાનિકોના આક્ષેપ. પાટણ જિલ્લામાં સાંતલપુરના વોવા ગામે માઇનોર કેનાલમાં ગાબડું. નર્મદાની કેનાલમાં જમીન ધોવાતા 7 ફૂટનું ગાબડું. ગાબડું પડતા હજારો લીટર પાણીનો વેડફાટ. રાજકોટમાં વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો. સતત 4થા સપ્તાહે શરદી ઉધરસના કેસ 1100 પાર. ઝાડા ઉલટી તાવના કુલ 1571 કેસ. આરોગ્ય વિભાગ દ્વારા ફોગિંગની કામગીરી શરૂ. રાજકોટમાં જનાના હોસ્પિટલની બેદરકારી. જનાના હોસ્પિટલના કેમ્પસમાં મેડિકલ વેસ્ટનો ઢગલો. હોસ્પિટલ જ કરી રહી છે નિયમોનું ઉલ્લંઘન. જાહેરમાં મોટી સંખ્યામાં પડ્યો છે મેડિકલ વેસ્ટ. હિંમતનગર માર્કેટયાર્ડમાં જણસી વેચવા ખેડૂતોના વાહનોની લાઇન લાગી. 20 કિલો ઘઉંના ભાવ 480 થી 800 સુધી બોલાયા. 20 કિલો કાબુલી ચણાનો ભાવ 1600 થી 215 બોલાયો. 2150 બોલાયો. વડોદરાના શિનોર તાલુકા સેવા સદન કચેરીમાં સર્વર બંધ થતાં અરજદારોની હાલાકી. વારંવાર સર્વર ડાઉન થવાને કારણે કાયમી ધોરણે સમસ્યાનું નિરાકરણ લાવવા માટે અરજદારોએ માંગ કરી. રાજકોટમાં મહિલા કોર્પોરેટર્સના પતિઓના કૌભાંડના કેસમાં મનપાની કાર્યવાહીમાં ઢીલી નીતિ. રિપોર્ટના બહાને કાયદેસરની કાર્યવાહીમાં વિલંબ. કવા ગળતર અને મનસુખ જાદવ સામે નથી થઈ કોઈ ફરિયાદ. સરકારી આવાસમાં પણ કોર્પોરેટરના પતિઓએ કર્યા કૌભાંડ. છોટાઉદેપુરના નસવાડી તાલુકાના કુકરદા ગામે પાયાની સુવિધાનો અભાવ. આઝાદીના વર્ષો પછી પણ ગામમાં નથી પાકા રસ્તા. અનેક રજૂઆત બાદ નિરાકરણ ન આવતા ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી. રાજ્યમાં 31 માર્ચથી ગુજકેટની પરીક્ષા. એન્જિનિયરિંગ અને ફાર્મસી માટે ગુજકેટની પરીક્ષા. 1,37,000 વિદ્યાર્થીઓ આપશે ગુજકેટની પરીક્ષા. ગુજકેટની પરીક્ષા માટે પરીક્ષા કેન્દ્રો સીસીટીવીથી સજ્જ. સુરતમાં પિતાના હાથમાંથી છટકી જતા પુત્રીનું મોત. પુત્રીને રમાડતી વખતે પિતાના હાથમાંથી પુત્રી છટકી ગઈ. 3 વર્ષની પુત્રીનું નીચે પટકાતા મોત નિપજ્યું. સુરતમાં કૃત્રિમ તળાવમાં ડૂબવાથી બાળકીનું મોત. 3 બાળકીઓ કૃત્રિમ તળાવમાં નહાવા પડી હતી. 7 વર્ષીય બાળકીનું મોત. અન્ય 2ને બચાવી લેવાય. સુરત નવી સિવિલમાં દર્દીના ભાઈનો આપઘાત. 3જા માળેથી દર્દીના ભાઈએ મોતની છલાંગ લગાવી. 36 વર્ષીય નીતિન હળપતિએ કર્યો આપઘાત. કચ્છના અંજારમાં ઝૂંપડપટ્ટી સળગાવી હત્યાના પ્રયાસમાં આરોપી ઝડપાયો. પોલીસે મોહમ્મદ રફીકને ઝડપી પાડ્યો. બાળ ઝૂંપડા સળગાવીને હત્યાનો પ્રયાસ કર્યો. મહેસાણામાં જેલ સહાયક લાંચ લેતા ઝડપાયો. ચિંતન ચૌધરી 500 રૂપિયાની લાંચ લેતા પકડાયો. કેદીની મુલાકાત માટે 500 રૂપિયાની લાંચ માંગી હતી. સુરતના વેસુ પોલીસ સ્ટેશનમાં મોત મુદ્દે કાર્યવાહી. માથામાં બોથડ પદાર્થથી ઇજા થતાં મોત નિપજ્યું હોવાનો ખુલાસો. ફોરેન્સિક રિપોર્ટમાં હત્યાના રાસ ખુલ્યા. રાહુલ ગાંધીના શક્તિને ખતમ કરવાના નિવેદન મુદ્દે પીએમના કોંગ્રેસ પર પ્રહાર. કહ્યું, વિપક્ષ જે શક્તિનો ખાતમો કરવા માંગે છે તેનો હું ઉપાસક. હું શક્તિ સ્વરૂપી માતા બહેનોની રક્ષા માટે લડીશ. લોકસભાની ચૂંટણીમાં બિહારમાં એનડીએની બેઠક વહેંચણી થઈ. ભાજપ 17 બેઠક પર, જ્યારે નીતીશકુમારની પાર્ટી જનતા દળ યુનાઇટેડ 16 બેઠક પર ચૂંટણી લડશે.
બિહારમાં એનડીએના જોડાણ અંતર્ગત ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટીને ફાળે 5 સીટ આવી છે, તો ભૂતપૂર્વ સીએમ જીતનરામ માંઝી અને ઉપેન્દ્ર કુશવાહાને એક એક બેઠક મળી. ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળવો, અમદાવાદ શહેર આપના હોદ્દેદારો ભાજપમાં જોડાયા. જે મેવાડા સહિતના આગેવાનો અને 600 જેટલા કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા.